મોરબીના વાંકાનેરના રત્તા વેરડા પાસે સિરામિક ફેક્ટરીમાં આગ લાગી છે। ટેક્સાસ સિરામિક ફેક્ટરીમાં અગમ્ય કારણસર આગ લાગી છે। મોરબી ફાયરની ટીમની ઘટના સ્થળે પહોંચી હતી। આગને કાબૂમાં માટે આ પ્રયાસો પણ થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો મોરબીના વાંકાનેરના જે રત્તા વેરડા પાસે સિરામિક ફેક્ટરી છે એ ટેક્સાસ સિરામિક ફેક્ટરી છે। અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના મોરબીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે। આપ જોઈ શકો દ્રશ્યમાં દૂર દૂર સુધી આગના ગોટેલ ગોટે જોઈ શકાય છે। આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આગ લાગવાનું કારણ શું છે, કેટલું નુકસાન થયું છે એ આગામી સમયમાં ખબર પડશે, પરંતુ જે રીતની આગ લાગી છે એ આગ લાગવા પાછળના જે કારણો છે એ તપાસ થઈ રહી છે। પરંતુ હાલમાં જે ટેક્સાસ સિરામિક ફેક્ટરી છે ત્યાં અગમ્ય કારણોસર હાલમાં આ કારણ બતાવવામાં આવી રહ્યું છે। હિમાંશુ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે મોરબીથી। હિમાંશુ, આગ લાગી છે હાલમાં શું પરિસ્થિતિ? જી જનક, આપને જણાવી દઉં કે જે વાંકાનેર તાલુકામાં સરપંચર રોડ ઉપર જે રાતાવીડા ગામ આવે છે ત્યાં ટેક્સા કરીને સિરામિક કારખાનું આવેલું છે અને આ કારખાનાની અંદર કોઈ કારણોસર જે વિકરાળ આગ લાગી હતી ને જેના કારણે પહેલા જે કંપનીના જે ફાયરના સાધનો હોય તેનાથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ આગ કાબુમાં ન આવતા અંતે મોરબી અને વાંકાનેરના ફાયર ફાઈટરોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જોકે હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે ત્યાં સુધી આગ કાબુમાં ન આવી હોય અને આગને કાબુમાં લેવા માટે છે ને હજુ પણ ફાયરના વાહનો દ્વારા અત્યારે જે ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી જાણવા મળી રહી છે અને પ્રાથમિક વિગતમાં એવી વિગતો મળી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે આ કારખાનાની અંદર આગ લાગી હોય અને આ આગના બનાવની અંદર કોઈ પણ જાનહાનિ નથી અને કોઈને ઈજા નથી એવું હાલમાં અત્યારે પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। જોકે આગને કાબુમાં આવ્યા બાદ જ કેટલું નુકસાન છે તે અંગેની માહિતીઓ સામે આવશે તેવું ફાયર વિભાગના સૂત્રો અને કારખાનેદાર પાસેથી જાણવા મળી રહ્યું છે। જનક, બિલકુલ બિલકુલ આભાર। તો આખરે મોરબીમાં આ આગ લાગવાની ઘટના, આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો પણ થઈ રહ્યા છે।